હોટલમાં હમણાં એક ભાઈ ગયો અહીંયા આપણે રાજકોટમાં કે પીઝા બનાવી દે, તો એ પીઝા ખાવા ગયો ને તો એક પીઝા લઈ લે, તો વેઇટર કે ચાર પીસ કરું કે આઠ, તો કે ચાર જ કરજે, આઠ નહીં ખૂટે મારા. ખોરાક ઘટી ગયા છે. હવે પીસ ભલે ને ગમે એટલે પીજો તો એક જ છે ને, એને ઈ ખબર ન રહે એમ કે ભાઈ આ પીસ આઠ કરે ચાર કરે એમાં ફેર ન પડે. ભૂખ કેટલી લાગે છે એ મહત્વની વાત છે. કામ કરે ને એને ભૂખ લાગે, કામ ન કરે ને ભૂખ ન લાગે. બોલો ઘણા ભૂખની દવા લઈએ. કીધું ભાઈ દવા લ્યોમાં ગામડે જમીન વાવવા રાખી લઈએ, આ ફૂડી આવશે. કીધું તમને શું ઝીણકા છોકરાઓને આવશે. આ ગામડામાં તમારા હજી ચોખા દૂધ ને દહીં ને છે ને, હમણાં એક ભાઈની કીરે ગયો ને તો એને નાનકડા છોકરાને હુરાવલો અને ભેંસના દૂધની શીશી ભરી છોકરાને મોટામાં આપેલો. છોકરો રાળો રાડ, પણ મૂળ જોયું ને તો પછી એ બૂચમાં તર હલવાઈ ગઈ. છોકરું બિચારો એની રીતે બર કર્યા રાખે. ઘણી વાર તમે જોવો એક રૂપિયો ભિખારી માણસ પાસે માગવા આવે ત્યારે માફ કરો એમ કરીને માણે એને વળાવી દે. બોલો પણ એનો એ માણસ કોર્ટમાં 20-20 વર્ષ સુધી ધક્કા ખાય છતાંય ત્યાં કોર્ટમાં સામે વાળાને એમ નથી કહેતો માફ કરો, નહીં તારા કાયમને ધક્કા મટી જાય. કદાચ ગાડી હામી હામી આવી જાય ને બમ્પર અડી જાય ને તો ત્યાં કોઈ બે માંથી એક ઉતરીને એમ નથી કહેતા માફ કરો, ત્યાં હામી હામી બાહુ ચડાવે તો તું અમને કેવા સમજેશ. મગજ વિનાના કીધું, બીજું કેવા સમજે. હા નકર ન્યાય એક જણો બોલી જાય કે માફ કરો તો ન્યાય વાત પૂરી થઈ જાય. ઘણી વાર ઝીણી વાતમાંથી માણસના જીવનમાં મોટા ધીંગાણ થઈ જાય. એક ચોર રાતે ચોરી કરવા ગયો, એમાં તેજુરી તોડતો હતો, તે તૂટતી નહોતી, આમ પાછળ જોયું તો ઘરધણી મૂછુના આંકડીએ ચડાવીને ઊભો હતો. એ કે તોડ, હું જાતો નહીં, ચાવી ખોવાઈ ગઈ છે. તેજુરી ન તૂટે તો આઈને માર નાખું, તોડ ઘણ લેવો, માર ઘણ, ન તૂટે ભૂમ દે ધૂંબો માર, હજી માર, હતર ઘણ માર્યા ઓલાય, ન તૂટી કે ચાવી ખોવાઈ ગઈ છે, તોડ ને તે ઠાર મારી નાખું. તે ચોરે હજાર કાઢીને આપ્યા કે ચાવી બીજી બનાવી લ્યો, મને પ્લીઝ જવા દો તમે. અહીં મંગળા રોડ ઉપર એક છોકરો બેઠો હતો, એનો મિત્ર બેઠો હતો, એમાં એક છોકરી નીકળી ને તે છોકરા સામે દાંત કાઢે, તો ઓલો નિમાણો થઈ ગયો. બાજુવાળે કીધું તારા સામે દાંત કાઢે છે, નિમાણો કેમ થઈ ગયો? કે મને ચિંતા એ વિચાર એ આવે છે એ કે મને જોઈને દાંત કાઢ્યા છે કે મારા હામું જોઈને કાઢ્યા છે. કારણ કે હળદમાંથી તેલ ચડાવ્યું હોય એવો વાન ગીર કાંઠાનું, તમે જો જેઠ મહિનામાં જાંબુડું ખરી ગયું હોય. એક બેન એના ઘરવાળાને કે કેટલા વર્ષ એ કે વીતી ગયા હું અહીં પરણીને આવી છું, તમે મારા માટે કોઈ દિવસ કાંઈ નથી લેવો ને, હવે લેવતાય નહીં, લેવો ને તો હું હળગાવી દઈશ. એમાં લાઇટ વહી ગઈ તેનો ઘરવાળો મીણબત્તી લેવો કે લે હળગાય, તારું નીમ રહી જાય અમારું કામ થઈ જાય. હા લોભિયો એક દી આયેલો જતો તો પગમાં કાંટો વાગ્યો તો હોહરવો નીકળી ગયો, તો એનો મિત્ર હતો એ ખારો થયો, મેં તને કીધું તું બાટાના બૂટ લઈ લે, એ કે ભગવાનનો પાળ માર માઇન ન લીધા કેમ, નહીતર કે આ બૂટ હોહરું હોય જા ખોટું, એ કે બૂટ બગડ્યા ને આપણું, એટલે હવે આ પગ બગડ્યો એ કાંઈ નહીં એમ. એક છોકરાએ એક દી એક છોકરીને કીધું એ કે હું તારા ફળિયામાં રૂપિયાનો સિક્કો ફેંકું ને, તો કે રેસકોસ મળવા આવજે. એમાં એક દી ખનીને દઈને અવાજ આવ્યો, છોકરો તો વયો ગયો પણ છોકરી ગઈ નહીં. બીજે દી ભેગો થયો, તો કે કાલ મેં સિક્કો ફેંક્યો તું કેમ ન આવી રેસકોસ, તો કે મેં જોયું તો સિક્કો તો ક્યાંય હતો નહીં, એ કે એ તો હુતરીમાં બાંધીને નાખ્યો, પાછો ખેંચી લીધેલો. તો કે લુકા હું તારી પાસે આવું. હા રમત ગમત વિભાગમાં નોકરીનું ઇન્ટરવ્યુ હતું, એમાં એક ગામડેથી એક ભાઈ ગયો, તો સાહેબ કે તમને રમત ગમતમાં બધું ફાવે છે કે? હા ગોળા ફેંક,
તો કે સાહેબ હું મારા બાપુજી વાળીએ બેઠા હતા ને મારા બાપુજી એક મુઠ્ઠી બાજરાનો ઘા કર્યો ને 2000 મણ બાજરો થયો. ગોળા ફેંક કે આથી મોટા ગોળા કેટલા હોય? હવે સાહેબ ઓયલો ગોળો કે આ ગપ ગોળા સમજો. સ્કૂલમાં એક છોકરો નાપાસ થયો તેને સાહેબ એવા બધા ખારા થયા કે તને હું કેદું નો કહું છું, તું રજા હાલતા રાખી દે, તું ભણવામાં ધ્યાન નથી દેતો, નહીતર નાપાસ ન થાત. છોકરો કે સાહેબ તમારી કેટલી ઉંમર થઈ? કે 45 વર્ષ થઈ. કે 45 વર્ષ થઈ, હું આ બધા શિક્ષકોને જોઉં છું, એક એક વિષય તમારે હોય બોલવાનો, હું એકલો 8 વિષયમાં કેટલે ભોગવું. એક દી દવાખાને એક ભાઈ ગયા. અહીં રાજકોટમાં તમે જુઓ દવાખાના, જ્યાં જુઓ ત્યાં દવાખાના, જ્યાં જુઓ ત્યાં દવાખાના, હળવે હળવે કીરે કીરે આવી છે. મને એમ છે ઘરના ડૉક્ટર સવાર મોઠીને કોણ માંદું છે એ કામ લેવાનું. ડૉક્ટરને જઈને એ માણસ કે મારા માથામાં ફૂગ આવી ગઈ છે, દવા આપો. ડૉક્ટર કે તમે ટકો કરાવી નાખો. હા, અને પછી એવું લાગે DDT છાંટી દઈ, કાં ઉથીની દવા મારી દેજો. હા, ઉથી એને ઉથી શું કામ કહે છે? એ આવે જમીનમાંથી ને હાલે ઊંથી, એટલે એનું નામ ઊંથી છે. નહીંતર એમ ન કહે કે અમારે ત્યાં સીધી નીકળી. એક પતિ પત્નીને ઝઘડો થઈ ગયો, 2 જણા બાય ત્યાં બહુ તે ઓલો નાસ્તો કર્યા હોય ને એનો ઓફિસે વહી ગયો. દિવસના 12:30 વાગે ફોન કર્યો એની ઘરવાળીને કે શેનું શાક બનાવ્યું છે? તો કે કાલનું છે ને કાલની રોટલી છે. તો કે તું જમી લેજે, હું હોટલમાં જમીને આવું. એટલે એ એને ને એને ખવડાવવું તેને. ભાઈઓ તમે જો કોઈ પણ આઈટમ બનાવે પહેલો પ્રયોગ એના પતિ ઉપર કરે, એને પચી જાય કે કૂતરા નાખી. હા, નિશાળમાં વિદ્યાર્થીઓને સાહેબે કીધું કે આપણે બધાને કાલે આબુ હવા ખાવા જવાનું છે. તો નિશાળીએ કે સાહેબ થાળી વાટકો લેતા આવી, કારણ કે ગામડામાં આપણે જમવા જતા થાળી વાટકો લઈને જતા ને એ દેશી લાડવા ખણીને ખળીંગ 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 થતા જતા. પણ એ ચોખ્ખો માલ હતો, કોઈ દી કોઈ વખતમાં બીમાર ન પડતા. લાડવો ગોળ હોય તો જ ખાવાની મજા આવે, તમે જુઓ. હા, નહીં તો એને તમે હાંબેલા જેવો લાંબો કરો, પકડીને ખાવા થાય. શકરપારા રહ્યા ને એ આમ કાચખૂણા જેવા હોય તો જ રૂડા લાગે એમ, એને ગોળ ઠેરિયું વાળો લ્યો. હા, એનું માયતમ વહી જાય. રીંગણા ઊભા ચીરીને ફરો તો જ રૂડા લાગે, આડા કાપા મારીને લોટ વહીણે મારીને ધરબો. હા, સ્કૂલમાં એક દી સાહેબે વિદ્યાર્થીઓને કીધું એ કે ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂક્યો હતો? તો એક વિદ્યાર્થીએ કીધું એ કે સાહેબ એ આર્મસ્ટ્રોંગે પહેલો પગ ચંદ્ર ઉપર મૂક્યો હતો. બીજો પગ કોણે મૂક્યો હતો? તો કે સાહેબ એ તો એને જ મૂક્યો હોય ને, એ થોડો લંગડી કરીને ગયો હોય ને. અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર કાપડની દુકાને એક ભાઈ કાપડ લેવા ગયો ને, તે વેપારીને કે કાપડ બતાવો. તો વેપારી કે પ્લેનમાં બતાવો, કે હવે 700 ના કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા દેખાય ને. એક સાતુ મહાત્મા નીકળ્યા એક દી કુવાને કાંઠે, તો ત્યાં એક સુવાક્ય લખ્યું હતું. સુવાક્યનો અર્થ એ થાય કે સારા માણસના મોઢામાંથી નીકળેલ વાક્ય હોય એને સુવાક્ય કહેવાય. સજ્જન મહાપુરુષના મુખમાંથી જે શબ્દ નીકળ્યા હોય એને સુવાક્ય કહેવામાં આવે. સાધુએ સુવાક્ય વાંચ્યું, શું લખ્યું હતું? કે માણસ ધારે કરી શકે. ત્યારે એ સાધુને એમ થયું કે હું ગમે એમ તો ભલે સાધુ થઈ ગયો, પણ મૂળ માણસને મારે આ નક્કી કરવું છે, આ લખવાવાળો છે એ લખ્યું છે એ સાચું છે, માણસ ધારે કરી શકે. એટલે એ ગામના પાદરમાં જઈને એને આસન લગાડી દીધું. એ સાધુ આસન માંડીને બેસી ગયા. 1, 2, 3 દી થયા, આખા ગામમાં ચર્ચા મંડી થવા કે ગામના પાદરમાં કોઈ સંત આવીને એક આસને બેસી ગયા છે, કાંઈ ખાતા નથી, કાંઈ પીતા નથી, કાંઈ બોલતા નથી, હલતા નથી, ચલતા નથી. તો નગરશેઠને એમ થયું કે મારી ફરજમાં આવે, મારે જવું જોઈએ. એટલે નગરશેઠ ગયા, પગે લાગ્યા સાધુને અને કીધું કે અહીંયા કેમ બેઠા છો? તમારે અમારા લાયક કાંઈ કામકાજ હોય તો કહેવું જોઈએ, અમને તો આ જ ખબર પડી કે અહીં તમે 3 દિવસ ત્યાં બેઠા છો. અમારા જેવું કાંઈ કામકાજ હોય તો કયો,
ત્યારે એ સંત મહાત્મા એટલું બોલ્યા કે તારે દીકરા દીકરી કેટલા છે? કે બે દીકરા છે ને એક દીકરી છે, હું આ ગામનો નગરશેઠ છું. તો કે મારે તારી દીકરી આરે લગ્ન કરવા છે. એને જોવું તું કે માણસ તારે એ કરી શકે, લખ્યું છે ખાચું છે એ કે ખોટું છે. એટલે નગરશેઠ સમજણો માણસ, એને એમ થયું કે આ તો યોગી છે, આના સામે હેમજા વિનાની વાત ન કરે. કે વાંધો નહીં મહારાજ, મારી દીકરીને મારે પૂછવું જોઈએ ને, કે પૂછીને કાલ આવજે. એ નગરશેઠ ઘેરે ગયા, વાત ન કરી, પણ રાતે પડખા ફરતા હતા. આખો પરિવાર હોઈ ગયો, બે ત્રણ વાર બેઠા થયા ને પાછા હુતા ને પડખા ફરતા હતા ને, તો દીકરી વાતને કળી ગઈ કે બાપુજી શું છે આજ તમને કેમ નીંદર નથી આવતી? તો કે કાંઈ નથી. કે ના કાંઈક છે? તો કે એક સંત મહાત્મા ત્રણ દિવસથી આસન લગાવીને બેઠા છે. હું ત્યાં ગયો બેટા, મેં એને કીધું કે અમારા જેવું કામ હોય તો બોલો. ત્યારે એને એમ કીધું કે તમારી દીકરી આવી મારે લગ્ન કરવા છે. તો કે એ સાધુ બની ગયેલો મહાપુરુષ છે ને, એ અમથે અમથો ન કહેતો હોય. બાપુ એક કામ કરો, આપણે એનું રહી જાય ને આપણું વેણ રહી જાય. તો શું કરવું? તેજુરીમાંથી એક હીરો લેવી, સાચું મોતીડું, અને આપ્યું હાથમાં નગરશેઠને કે આ જોગી પાસે જાઓ અને એને એમ કહો કે આવા પાંચ રત્ન હોય ને તમારી પાસે, પાંચ હીરા, તો મારી દીકરી તમને પરણશે, તમારી લગ્ન કરશે. શેઠ ગયા, પગે લાગ્યા. એટલે સાધુ મહારાજે પૂછ્યું કે તમારી દીકરીને પૂછ્યું? તો કે હા. શું કહે છે એ? ત્યારે એ હાથમાં હતું એ રતન, એ હીરો આપ્યો, એ કે આવા પાંચ હીરા તમે લ્યાવો તો મારી દીકરી તમારી સાથે લગ્ન કરે, કોઈ વાંધો નહીં. સાધુ ચલતા ભલા ઊભા થઈ ગયા. અને એ સાધુ એટલું બોલ્યા શેઠને કે આવા હીરા આવા મોતી મળે ક્યાં? નગર શેઠ બુદ્ધિશાળી, એને એમ થયું કે આને દરિયો બતાવી દો. એટલે મોતી ગોતવા જાય ને પાછા ન આવે, કે દરિયામાં મળે. સંત મહાત્મા અલખ નિરંજન કરતા ઉતરા, ઉપડ્યા, એ દરિયાના કાંઠે ગયા અને એ જોડી અને ચીપીઓ અને કમંડળ મૂકી દીધું, અને એક કમંડળ હાથમાં લીધું અને લઈને મીંડા દરિયો ઉલેચવા, મીંડા ઉલેચવા. ત્રણ દિન ત્રણ રાત દરિયો એમને કમંડળથી ઉલેચતા રહ્યા. ત્યારે આકાશવાણી થઈ કે હે જોગીરાજ, આ કમંડળથી દરિયો ન ઉલેચી શકાય, તમારે શું છે? હાથમાં હીરો મોતી હતું એ બતાવ્યું કે આવા મોતી મારે જોઈ. તો કે એમાં શું, હવે ઉલેચતા નહીં, હમણાં આવે છે દરિયામાંથી વેળ આવી અને ફાટ ભરાય એટલા મોતી કાંઠે ઘા કરી દીધો દરિયાએ, કે લઈ લ્યો આ. ત્યારે એક જ મુઠ્ઠી ફરી કે મારે તો એક જ મુઠ્ઠી જોઈ છે, વધારે નથી જોતા, બીજા તમે તમારે પાછા જવા દો દરિયામાં. એ સાતુ મહાત્મા એક મુઠ્ઠી એ હીરા રતન લઈને આવ્યા. ગામના પાદરમાં પાછા બેઠા, શેઠને ખબર પડી કે એ જોગીરાજ આવ્યા છે. એટલે શેઠ પાછા આવ્યા, શું થયો? તો કે તું તો એક મોતી એક હીરો કહેતો હતો ને, કે હા, કે હાલે આ એક મુઠ્ઠી, હવે તો મારે લગ્ન કરશે ને. પછી શેઠ એ હીરા મોતી લઈને ગયા, એની દીકરીને વાત કરી કે આવા ક્યાંય મળે નહીં અને આ જોગીરાજ આવા હીરા મોતી લઈ આવ્યા છે. એ દીકરીએ કીધું કે એ જોગી કોઈ સામાન્ય નથી, લગ્નની તૈયારી કરો. એટલે એ ઢોલને હરણાઈ ઉમેડ્યા વાગવા, અને નગરશેઠ આવ્યા જોગી પાસે કે હાલો મહાત્મા મારા ઘેરે પધારો. બે આઈલા જતા હતા એમાં ઢોલને શરણાઈ બંગલામાં હાંભળ્યા ને, એટલે ગામના જાપામાં દાખલ થતાં જ પૂછ્યું કે આ શું વાગે છે? કે ઢોલને શરણાયું. કે આ ઢોલને શરણાયું શેના માનમાં વાગે છે? કે બાપુ મારી દીકરી છે ને એના તમારી હારે લગ્ન છે ને, એટલે આ ઢોલને હરણાયું વાગે. ત્યારે સંત મહાત્મા એટલું બોલ્યા કે શેઠ તારી દીકરી મારી દીકરી, મારે તો આ જોવું હતું કે માણસ તારે એ કરી શકે છે કે નહીં. અને એ સંત મહાત્મા ત્યાંથી નીકળી ગયા હતા. બિન માગે મોતી મિલે, માગીને મિલે ભીખ, કહે કબીર ધરમ દાસ કો તું તો એસી કરણી શીખ. અમારે અહીંયા એક ભાઈ આવેલો જતો હતો ને, બીજાને ક્યાં ઘડિયાળ હાલતી નથી. તો કે હાલતી થઈ જાય સો રૂપિયા દેવા પડે. તો કે હાલે ને સો રૂપિયા, સો રૂપિયા આપ્યા. પછી શું કીધું ખબર? કે પૈગે બાંધી અને હાલવામાં હારો આયર ન હાલે તો મને ફેટ કહી દે. હા, એક દી એક ભાઈ બીજાને પૂછ્યું કેટલા પાયું? કે અમે ત્રણ પાયું છે. તો કે શું કરો છો? એ કે મોટો દવાખાનામાં છે, નાનો જેલમાં છે, તો કે મારપીટ થઈ જાય. હવે કે મૂંગો તો મેં,
ડોક્ટર છે એ દવાખાને, પોલીસ છે એ જેલમાં છે. નોકરી હોય ને એ જવું પડે ને. તમે કે હું જમીન મકાનનું કરું છું, વેચવું હોય તો કહી દે. એક બેન એને હા હું ને કહેતા હતા, એ કે હવે તમે જરા વિચાર કરો, મારે દીકરાની કીરે વહુ આવી ગઈ છે અને હવે મને ચાવી આપો. એના સાસુ કે મારે તને જ આપી દેવી, પણ મારા સાસુ આપે તહીં આપું ને. 80 વર્ષ થયા ચાવી ધરબીને બેઠા જ. બોલ ખિસ્સા કાતરુને એકદી પોલીસ મીંડો મારવા, ધરણાટી બોલી ગઈ, સાચું બોલ કેવી રીતે ખિસ્સું કાપસ તું? એ કે સાહેબ ધંધાની મોનોપોલી થોડી કહેવાય. મરી જાવ તોય ન કહું. બોલ અમારે એક પ્રોગ્રામ હતો, તે પ્રોગ્રામમાં એક ભાઈ ઝાંજ વગાડવા આવ્યા. એ કે ભાઈ હું છૂટા ઝાંજ વગાડું છું. કીધું વગાડીને અમે 12 રૂપિયા આપશું. અમારે મંજીરાવાળો માંદો થઈ ગયેલો. છૂટા મંજીરા એ વગાડવા એ પ્રેક્ટિસની વાત છે, હવે એ મૂળ શીખવા આવેલો એ ખબર નહીં. અને અમારે એક જણો ગાવા માંડ્યો, હરીની હાટડીએ મારે રોજનું હટણ ટ્રીનિંગ દઈને થયો 100%. એ લોહીનો રેગાળો વાહામ નીકળ્યો. આ કીધું વગાડવા નથી આવ્યો, ડાયરો બગાડવા આવ્યો. કલાકારે ખાર ખાઈ ગયો, ઓલાના ખિસ્સામાં 1000 હતા એ લઈ લીધા, બે મંજીરા એને મૂક્યા. વરસ થયા 22, હજી મળ્યો નથી મને. હવે રહ્યો હોય કે વયો ગયો હોય એ ભગવાન જાણે. કારણ કે આ વગાડવું એ કલા છે, બોલવું એ એક કલા છે. તમે જો આપણા એવા એવા અહીંના ભજનીકો આ સતારવાણી આજની તારીખમાં સાંભળવી હોય ને તો એ નારાયણ સ્વામીને સાંભળવા પડે. શું પૂછો છો મુજને, કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પછી આનંદ સંત ફકીર કરે, ઓ આનંદ નાહી અમીરી મેં, એમાં એક કળી આવે છે, જિજ્ઞાસુ કે ઘટમે જ્ઞાન પડે. સાતુ કોને કહેવાય? કે સામેવાળાને જિજ્ઞાસા હોય એના ઘટમાં જ્ઞાન પડે. એમને એમ નહીં, બેઠ બચું દો વાત સુનાવું, પરાયણે વાત નહીં એમ. આરાધી ભજનો અને સવારામ બાપાના ભજન સાંભળવા હોય ને તો એ સ્વર્ગસ કાનદાસ બાપુને સાંભળવા પડે. હા, એના જેવા એ ભજન ન થાય. અને હેલો આપણા દુલા ભગત રાજકોટવાળા ગાતા, હેલો સાંભળો રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. હુકમ નહીં, હું કમ કરો તો, અભિમાનને કમ કરો તો જાતરાયું થાય, બાકી જેલમાં જવાનું થાય, જાતરા ન થાય. હા, હાયમાં ડોશીમાં ડોશી દુવાર કે હાલ એ સાંભળવું હોય તો મુગટલાલ જોશીને સાંભળવા પડે. હે ઓધાજી મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો, આ ભજન તમારે સાંભળવું હોય તો સ્વર્ગસ ઈસ્માઈલ વાલેરાના અવાજમાં સાંભળવું પડે. નિરખતા નેણા હરખે મટે મંડળાની દોળ, સાચા સંતોને માથે ભક્તિ કેરા મોળ, એ સાંભળવું હોય ને તો હસન ઈસ્માઈલ સોલંકીને સાંભળવા પડે. ખારવાના ગીતો દરિયાના ગીતો જો સાંભળવા હોય તો કવિશ્રી કાગબાપુને સાંભળવા પડે, એના જેવું ગીત ન થાય. હજી આજની તારીખમાં ભજનમાં કટારી સાંભળવી હોય ને તો જગમાલ બારોટને સાંભળવા પડે. ગાય બીજા કલાકારો પણ છરીનું બટકું થઈ જાય, એ કટારી ન રહે.